સમાચાર રાજકોટમાંથી કે જ્યાં બગડ ચોકડી નજીક બિસ્માર રસ્તાને લઈને વિરોધ થયો. સ્થાનિકોએ રસ્તા પર બોર્ડ લગાવ્યા. ખાડા બોરો સદસ્યતા અભિયાનના બોર્ડ લગાવવામાં આવ્યા. કેબિનેટ પ્રધાન ભાનુ બાબરિયાના વિસ્તારમાં જ વિરોધ થયો. લોકોએ વિરોધ પ્રદર્શન કરી હૈયા વરાળ ઠાલવી. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે કપચીનું ટ્રેક્ટર નાખી જાય છે. નેતાઓ ઓફિસ બહાર નથી નીકળતા. નેતાઓને પ્રજાની મુશ્કેલી જાણવામાં રસ નથી અને 10 વર્ષથી આ વિસ્તાર પીડાઈ રહ્યો છે. આ વિસ્તારે ભાજપને સૌથી વધારે મત આપ્યા છે, છતાં કોઈ કામગીરી નથી થઈ, તેને લઈને લોકોનો વિરોધ. રાજકોટમાં વગડ ચોકડી ખાતે બિસ્માર રસ્તાને લઈને સ્થાનિક લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન નામનું બોર્ડ લગાવી અને આ જે વિરોધ છે તે કરવામાં આવ્યું છે. કારણ કે અહીં રોડ રસ્તામાં પાણી ભરાવાની પણ સમસ્યા છે અને સાથે સાથે વરસાદ રહી ગયા બાદ હવે જે ખાડા છે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. આપણે કેટલાક સ્થાનિક લોકો જે આપણે તેની સાથે વાત કરીશું. કાકા, કેટલા ખાડા છે, કેટલી મુશ્કેલી પડે છે? હા, જો આ પોણો કિલોમીટર જોઈ લો તમે, ખાડો એટલે ક્યાંય જમીન જ અરખી નથી. કેટલા વર્ષોથી અમે રજૂઆત કરીએ કે ભાઈ તમે આનો કાંઈક નિર્ણય કરો. નિર્ણય દર વર્ષ બહુ રજૂઆત કમ્પ્લેટ કરો એટલે એકાદું ટ્રેક્ટર મૂકીને ઢગલ્યું કરીને વ્યાજે કોઈને જોવાનો ટાઈમ નથી કે આ કમ્પ્લેટ છે. કમ્પ્લેટ આપણે કરીશું તો એ લોકો રસ્તાનું શું કર્યું, કોઈ તપાસ, કોઈ પણ અધિકારીને તપાસવું હોય ને કે રસ્તો રિપેર થાય છે તો આપણે જોઈ કઈ રીતે બન્યો, કેમ આ લોકોને કમ્પ્લેટ. કેટલા વર્ષોથી આ વોણનું નથી, ઓણ હવે અમે કંટાળ્યા છે, બસ બહુ કરશું ને છીંગડા મારીને વ્યાજ જાય, છીંગડું રિયા અહીંયા આવવામાં. આ નિસારોમાં કે ભાઈ તમે આ લોકોને વ્યવસ્થિત કંઈક રોડ કરો, આ કોઈ વસ્તુ નથી. અને પ્રજાના પૈસા બગડે, જેટલું કાંઈ તમે જો થોડું થોડું કરો પ્રજાના પૈસા બગડે. બસ થઈ ગયું, બસ ઓફિસમાંથી નીકળવું નથી કોઈને બાયણે જોવા, અધિકારીઓ બહાર જોવા નથી નીકળતા. તમે શું કહેશો? બસ કાકા, મામાએ કીધું બરોબર જ છે, આમાં કોઈ કોઈ આવતું નથી. બસ કીએ એટલે 500 રૂપિયા ટાઈસ નું ટ્રેક્ટર નાખીને વેચે જાય, થઈ ગયું રોડ કામ, થઈ ગયું લ્યો. અને બીજે દિવસે છાપામાં આપી દે, પાર નો રોડ કમ્પ્લીટ છે, મોવડી નો રોડ કમ્પ્લીટ. વ્હીલ ભાંગી જાય, ખટારાના બધી વ્હીલમાં એલાઇમેન્ટ બેલેન્સિંગ બધું ફરી જાય, એવી રીતે વાંધો પડે. આમાં મુશ્કેલી બહુ પડે. અહીંયા એવું લખ્યું છે કે ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન, એનો મતલબ શું છે? અમે એટલા માટે આ અભિયાન ચાલુ કર્યું છે જેથી કરીને સદસ્યો બનાવીને અમે જાતે કરીએ. હવે કેમ કે અમારે છોકરાઓને સવારે 7 વાગે સ્કૂલે મોકલવાના હોય, સ્કૂટર લઈને સ્કૂલે જાય છે, આ રસ્તામાં અત્યારે બંધ છે, અમારે એને મૂકવા જવા પડે. સ્કૂલે મૂકવા જવાના, પાછા સ્કૂલે લેવા જવાના. આ રસ્તામાં છોકરાઓ વાહન ન હકાવી શકે, કેમ કે મારા ગામમાં 3 છોકરીઓ આમાં પડી આ ખાડામાં. એટલે અમે એવું છેલ્લે નક્કી કર્યું કે આપણે પબ્લિકના સહારે સદસ્યતા અભિયાન જોડી અને બધા મેમ્બરને ભેગા કરી અને રાતે આ રસ્તા રિપેર કરીએ જેથી કરીને અમારા બાળકો ભણવા જઈ શકે સ્કૂટર લઈને. તમે શું કહેશો? વોર્ડ નંબર 11 એટલે રાજકોટનો વધુ બધું મત આપનાર કહી શકાય. વાલામાં વાલો વોર્ડ અને પેલા ખોરાનો વોર્ડ કયો તો કહી શકાય ભાજપ માટે. તેમ છતાં જો આવી પરિસ્થિતિ હોય, આ ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા અને રૂપાલા સાહેબે બધા કોર્પોરેટરનું સન્માન પણ કર્યું હતું. હવે કોઈ દેખાતા નથી, નથી કોઈ કોર્પોરેટર દેખાતા નથી. ભાનુબેન બાબરિયા આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ અને કેબિનેટ મિનિસ્ટર છે, એને તો બિલકુલ સમય જ નથી. ચૂંટાઈ ગયા પછી કોઈને સમય જ રહેતો નથી. અને આ પરિસ્થિતિ જોઈ છે તમે, દર વર્ષની પરિસ્થિતિ છે, આજની નથી, છેલ્લા 10 વર્ષથી આ દર ચોમાસે આ પરિસ્થિતિ થાય. ચોમાસું વહી જાય પછી સામું નથી જોતા. આગળ 500 મીટર આગળ જિલ્લા પંચાયતનો રોડ 20 વર્ષથી બનેલો, એક પણ ખાડો નથી પડ્યો. તો આ કોર્પોરેશનના કેમ આટલો બધો પરિસ્થિતિ? સદસ્યતા અભિયાન આલે એને તમારું સામે ખાડા ભાજપનું સદસ્યતા અભિયાનની જરૂર જ નથી, કારણ કે એને તો વેચાથી જોઈ એટલા માટે ભારતીય જનતા પાર્ટીના અત્યારે મિનિસ્ટરો રહ્યા, 50% તો કોંગ્રેસમાંથી વેચાતી લીધેલા, તો સદસ્યતા અભિયાનની જરૂર જ ક્યાં છે? આ જોવાની જરૂર છે. એટલે અમારે આ કાર્યક્રમ કરવો પડ્યો કે તમે એ જોવો ને અમારું આ જોવો, લોકોની પરિસ્થિતિ. એટલે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે જ્યારે મતની જરૂર હોય છે ત્યારે નેતાઓ છે તે અહીં આવતા હોય છે, પરંતુ બીજી તરફ જ્યારે લોકોને હાલાકી પડે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તે અહીં દેખાતું નથી. અને એટલા માટે જ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન છે તે અહીં લગાવવામાં આવ્યું છે. વગડ ચોકડીનો આ વિસ્તાર છે કે જે રાજકોટનું હાર્દ સમાન છે, કારણ કે નવો 150 ફૂટ રિંગ રોડ છે તે તૈયાર થયા બાદ તમારે જો સાપર
સહિતના રીબડા સહિતના જે ઔદ્યોગિક વિસ્તારમાં જવું હોય તો અહીંથી પસાર થવું પડે. નવો ડેવલપિંગ વિસ્તાર છે અને જે હજારોની સંખ્યામાં વાહન છે તે દરરોજ પસાર થાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે જ્યારે વરસાદ આવે ત્યારે તો આ વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયો તે પ્રકારની સ્થિતિ થાય છે. અને અત્યારે વરસાદ રહી ગયા બાદ જે પ્રકારના ખાડા અહીં પડ્યા છે તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે, વાહનમાં નુકસાન થાય છે, સાથે સાથે જે લોકો છે તે અકસ્માતને પણ બેઠે છે અને તેના કારણે સ્કૂલ કોલેજ જતા બાળકો છે, વિદ્યાર્થીઓ છે તેને પણ ભારે હાલાકી છે તે પડે છે, સિનિયર સિટીઝનો છે તેને પણ ભારે હાલાકી પડે છે. ત્યારે લોકોએ અત્યારે પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે અને તાત્કાલિક આ રોડ છે તે તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.